નમસ્કાર મિત્રો દેશના નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતી વખતે લખપતિ દીદી યોજનાને લઈને મોટી જાહેરાત કરી હતી તેમણે કહ્યું હતું કે લખપતિ દીદી યોજના હેઠળ વર્ષ બે હજાર ત્રેવીસમાં એક કરોડ મહિલાઓ લખપતિ દીદી બનશે વર્ષ બે હજાર ચોવીસમાં ત્રણ કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવાનું લક્ષ્ય છે અને અગાઉ આ લક્ષ્યાંક પ્રતિ વર્ષ બે કરોડ હતો પરંતુ હવે તે વધારીને ત્રણ કરોડ કરવામાં આવ્યો છે આગળ વાત કરીએ તો નાણાં મંત્રીએ કહ્યું કે વર્ષ બે હજાર ત્રેવીસમાં કુલ નવ કરોડ મહિલાઓને સશક્ત કરવામાં આવી છે ભાજપની મોદી સરકાર મહિલાઓના વિકાસ પર વિશેષ ધ્યાન આપી રહી છે લખપતિ દીદી યોજના આનો એક ભાગ છે લખપતિ યોજનાએ મહિલાઓના જીવનમાં મોટો બદલાવ લાવ્યો છે મહિલાઓ આત્મનિર્ભર બની શકે છે પોતાનો વ્યવસાય ચલાવીને તે આર્થિક રીતે મજબૂત બની છે અને મોદી સરકારે આંગણવાડીના કાર્યક્રમોને પણ પ્રોત્સાહન આપ્યું છે લખપતિ દીદી યોજના મોદી સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંદર ઓગસ્ટે પોતાના ભાષણમાં આની જાહેરાત કરી હતી અને આ યોજના સ્વ જૂથો માટે શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત બેંક વાલી દીદી આંગણવાડી દીદી હવા દવાવાળી દીદી આવશે અને લખપતિ દીદી યોજના હેઠળ એક કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ છે આ કાર્યક્રમ હેઠળ યોજના હેઠળ આવરી લેવામાં આવેલી દીદીઓને તાલીમ આપવામાં આવશે અને પૈસા કમાવા માટે સક્ષમ બનાવવામાં આવશે જેનાથી તેઓ આર્થિક રીતે મજબૂત બનશે અને યોજના હેઠળ મહિલાઓને એલઈડી બલ્બ પ્લમ્બિંગ ડ્રોન રિપેરિંગ જેવી ટેકનિકલ તાલીમો આપવામાં આવશે લખપતિ દીદી યોજનાનો લાભ મેળવવા માટે મહિલાઓએ અરજી કરવાની રહેશે અરજી કરનાર મહિલાઓ માટે સંબંધિત રાજ્યના કાયમી નિવાસી બનવાનું ફરજિયાત રહેશે સ્વ સહાય જૂથો સાથે જોડાણ જરૂરી છે અરજી કરવા માટે આધાર કાર્ડ આવકનું પ્રમાણપત્ર રહેઠાણનું પ્રમાણપત્ર બેંક ખાતું મોબાઈલ નંબર અને પાસપોર્ટ સાઇઝનો ફોટો જરૂરી છે તો મિત્રો આવી રીતના બજેટ બે હજાર ચોવીસ પચીસમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે લખપતિ દીદી યોજનાને લઈને મોટી જાહેરાત કરી છે અને આ યોજના અંતર્ગત મહિલાઓને મોટા પાયે સશક્ત બનાવવાનો ઠરાવ કરવામાં આવ્યો છે તો મિત્રો તમને આ યોજના કેવી લાગી કોમેન્ટ કરીને આવશે જણાવજો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણી ચેનલ સાથે જોડાઈ રહીજો એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ